નમસ્કાર, હું છું હેમંત ગોલાણી. આર પારમાં આપનું સ્વાગત છે. આજે આર પારમાં સૌપ્રથમ શરૂઆત કરીશું સમાજના બનતા અને બગડતા રસ્તાઓની, સંબંધોની. આ કિસ્સો માત્ર બેવફાઈનો નથી, આ કિસ્સો છે એવી બેરહેમીનો કે કોઈ વ્યક્તિ પોતાના દુશ્મન સાથે પણ ના કરી શકે. તેને પતિ સાથે રહેવાનો એવો તો નશો સવાર હતો કે તેને પ્રેમના બદલે ડ્રગ્સના ઇન્જેક્શન મળવા લાગ્યા તેની પણ ખબર ના રહી. તેની સુખના સ્વપ્નો સંજોવતી રહી અને પતિ તેને ધીરે ધીરે ખતમ કરવા ઝેર આપતો રહ્યો. જોઈએ કુમળા પ્રેમ ભર્યા અરમાનો પર બેવફાઈના ઘાતક ડોઝનો આ રિપોર્ટ. હોસ્પિટલના બેશાને અર્ધ બેહોશ હાલતમાં પડેલી આ યુવતીને જુઓ. કઈ કેટલાય સ્વપ્ન એણે સજાવ્યા હતા. પતિના સુખે સુખી અને પતિના દુખે દુખી થવાની એની પૂરી તૈયારી હતી. પતિના પ્રેમમાં એ એટલી તો ગળાડૂબ હતી કે તેને ખુદનું પણ ભાન ન હતું. પરંતુ તેના પતિને કોઈ અન્ય યુવતી પર પ્રેમનો એવો નશો સવાર થયો કે તેને પોતાની પત્નીનું અરમાન ભર્યું દિલ તોડવાની ક્રૂર અને જીવલેણ રમત આદરી દીધી. જે છેલ્લા કેટલાક સમયથી કોઈ ગીતા નામની અન્ય યુવતીના પ્રેમમાં અંધ થઈ ગયો હતો, તેના આ અનૈતિક સંબંધમાં તેને પોતાની સગી પરણેતર નડતર રૂપ લાગવા લાગ્યું. આથી તેનો કાંટો કાઢવા માટે તેને માત્ર બેવફાઈનો નહીં પરંતુ જીવલેણ ક્રૂરતાનો ખેલ શરૂ કરી દીધો. કારણ કે એવું બને નહીં કે ના ઉઠે, એટલા માટે એને સીધો બહાર નીકળી મને ફોન કર્યો. મને ફોન કર્યો કે તમારી બેનની હાલત બહુ ખરાબ છે, તમે અહીં તો જોઈને જાઓ કે શું થયું છે. એટલે અમે સીધા જ બધા એને મળવા ગયા અમે લોકો. પછી અમે જોયું એને તો એ બેહોશ અવસ્થામાં પડી હતી કે અમે લોકોને ઉઠાડવાનો બહુ ટ્રાય કર્યો તો ઉઠી નહીં એ. ઉઠી નહીં તો મેં એને પૂછ્યું એના હસબન્ડને ત્યાં જતો, મને શું થયું એને, તો એ બહુ ઊંઘાઈ હશે તો રાતે એવું કીધું કે એને સૂઈ ગઈ હશે. પછી મેં કીધું એવું થોડી હોય, તો મને કહે કે અમારા બંને એક નાનો ઝઘડો થયો હતો તો મેં એને ઊંઘની ગોળી આપી છે. મેં તો ગાંડો થયો, ઝઘડામાં કોઈ ઊંઘની ગોળી થોડી આપતો હોય. તેણે પત્નીના અજ્ઞાનનો લાભ લઈ પત્નીને શરદી જેવી સામાન્ય બીમારી મટાડવાના બહાને ડ્રગ્સના ઇન્જેક્શન આપવા શરૂ કર્યા. તેનો પતિ છેલ્લા એક મહિનાથી તેની પત્નીને ડ્રગ્સના ઇન્જેક્શન આપતો રહ્યો. તે પોતાની પત્નીથી છુટકારો મેળવવા માટે દવાના બહાને ડ્રગ્સના ઇન્જેક્શન આપતો હતો અને તેનું પરિણામ એ આવ્યું કે આ મહિલા દિવસોના દિવસો બેહોશ હાલતમાં જ રહેવા લાગી. મહિલાની તબિયત બગડી તો ઘાતકી પતિએ મહિલાના પરિવારજનોને બોલાવ્યા. મહિલાના ભાઈએ પોતાની બહેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી. તો આ તરફ બેવફા અને બહેરમ પતિ કશી જ પરવા કર્યા વગર ફરાર થઈ ગયો, પરંતુ રાબોલ પોલીસે સમય સૂચકતા વાપરી ફરાર કૃણાલ નાગરની ધરપકડ કરી લીધી છે. મેં કીધું મને કોઈ દવા આપો તો કે આમ સારું થઈ જશે, તું આ દવા લઈ લે, આ દવા લઈ લે. મેં કીધું હસબન્ડ હોય એટલે સારું. પછી આ બાપ કરીને પછી મને છે ને માથું ભારે ભારે થઈ જાય ને આમ આંખ બંધ જ કરી દઉં, આંખ બંધ જ થઈ જાય, હું આંખ બંધ જ કરી લઉં. પછી સુધા મને નહીં ખબર પડે. ગીતા ટાગોર કરીને છે, એ જેને વાડ જ રહે છે, નિર્ણયનગર રહે છે. એને સમજાયું બધું, એના બધું મેં સમજાયું, મારી લાઈફ ના બગાડા હમણાં. પણ એ કે હું એને કશું જ નહીં થવા દઉં, તને મારી જ કાઢીશ, બસ હું એને કશું નહીં થવા દઉં, પણ તને મારી કાઢ. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે, પરંતુ આ કિસ્સો માત્ર બેવફાઈનો નથી, ભયાનક બહેરમીનો પણ છે. આવા આરોપીને દાખલારૂપ સજા થવી જોઈએ તેવી યુવતીના સ્વજનો માંગણી કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.